નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધ સ્કૂલ ઓફ સાયન્સ તરફથી હાર્દિક સ્વાગત કરું છું ધોરણ નવની અંદર વિષય ગણિત આજે વિદ્યાર્થી મિત્રો આપણે નવું ચેપ્ટર શરૂ કરીશું ચેપ્ટર નંબર બે બહુપદી ઓ તો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર એક પૂરું કર્યું છે તો આજે સોમવાર છે તો સોમવાર પછી જે રવિવાર આવે છે ત્યાં રવિવારે પહેલાં ચેપ્ટરને આપણે વીસ માર્ક્સની ટેસ્ટ રાખેલી છે અગાઉના વિડીયોમાં પણ મેં તમને કીધેલું છે કે જેમ જેમ આપણે ચેપ્ટર પૂરું થાય તેમ એક ટેસ્ટ રાખશું તેથી કરીને તમને વિડીયો જોવો અને સારી રીતે સમજો ખ્યાલ આવે કે મને કેટલું આવડે છે બરાબર પોતાની જાતને ખબર હોવી જોઈએ પોતાની જાતે જ ક્યાંય જોયા કર્યા વગરની ટેસ્ટ લખવાની છે મને કેટલું સમજાણું એ પણ તમને ખ્યાલ આવે મને કયા પ્રશ્નોમાં ડાઉટ છે કયા પ્રશ્નો હજી વધુ સમજાણો નથી એની પણ તમને ખ્યાલ આવે એટલે વિદ્યાર્થી મિત્રો તમારી જાતે ટેસ્ટ એક કલાકનો સમય છે એ તમારે સમયમાં પૂરું કરવાનું છે અને એ આપણી પાકેનોટ જે ગણિતની બનાવ્યું હોય તેના પાછળના પાનથી શરૂ કરવાની પહેલું ચેપ્ટર બીજું ચેપ્ટર ત્રીજું સેપ્ટર બધા ચેપ્ટરની ટેસ્ટ લેવાની છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે બહુપદીઓ પદીઓ તો એનો થોડોક પહેલાં ઇન્ટ્રોડક્શન જોઈએ તો વિદ્યાર્થી મિત્રો પહેલાં ની અંદર જે કાંઈ તમે સમજો એ બધા જ સ્વાધ્યાય માં આવતું જ હોય છે મોટા ભાગે તમે કાપી કાપીને વિડીયો જુઓ તો એમાં તમને ખ્યાલ ન આવે ખાલી તમારી પાકી નોટ જ બને બરાબર આપણે ચેપ્ટર સમજવાનું છે સમજીને જ પછી તમારે લખવાનું છે એવું લાગે ભલે બે વાર વિડીયો જોવો પણ કાપી કાપીની દસ પંદર મિનિટનો વિડીયો હોય વધીને વીસ મિનિટનો વિડીયો હોય આપણો ગણિતની અંદર તો એમાં વીસ મિનિટ તમે ન કાઢી શકો સરખાઈ જોવા માટે એટલે હું આશા રાખું છું બીજા ચેપ્ટરની અંદર સારી રીતે તમે જોવો તો બહુપદી તો કે બહુપદી કોને કહેવાય બહુપદીઓ તો કે જે કાંઈ પદોથી બનતા હોય અને બહુપદીઓ કહેવાય આપણને ખબર જ છે ધોરણ આઠની અંદર આપણે ભણી ગયા છીએ એક પદી ત્રિપદી અને ત્રિપદી એની કરતાં વધારે પદ હોય તો એને બહુપદીઓ કહેવાય શું કહેવાય બહુપદી ઓ કહેવાય કેમ કે પદ વધતા જાય એમ બહુપદી કહેવાય તો આપણે પહેલાં ખ્યાલ હોવો જોઈએ કે બહુપદીની અંદર શું આવે એક પદ કોને કહેવાય બે પદ કોને આવે ત્રણ પદ અને એની કરતાં વધારે પદ હોય તો એને આપણે બહુપદીઓ કહીએ છીએ તો જોઈએ પહેલાં અહીંયા તમને પ્રશ્ન આપ્યો છે સર તો એ પહેલાં સમજી લઈ ખાસ આ ઇન્ટ્રોડક્શનનો વિડીયો તમે જો ધ્યાનથી જુઓ એટલે બધા જ સ્વાધ્યાય તમને આવું ઈઝી લાગે જે ભિન્ન કિંમત ધારણ કરી શકે તેવી સંજ્ઞાને છલ કહે સામાન્ય રીતે એક્સ વાય જેડ વગેરે સંગતિ દર્શાવાય છે આપણે ખ્યાલ છે સલ કોને કહેવાય કે ભિન્ન કિંમત ધારણ કરી શકે તો આપણે ટૂંકમાં કહીએ તો એબીસીટીના અક્ષરે એક્સ વાય જેડ હોય છે એને બધા આપણે સર કહીએ તો એક આપણે અહીંયા ડ્રો કરી બે એક્સનો વર્ક તો આપણે ધોરણ આઠની અંદર ભણ્યા હતા કે આ એક્સ એને શું કહેવાય સલ કહેવાય શું કહેવાય સલ અને સલની માથે જે હોય એને આપણે ઘાત કહેવાય શું કહેવાય ઘાત હા એની બાજુમાં હોય અને ગુણક કહેવાય જો જો વિદ્યાર્થી મિત્રો અહીં ભલે થોડુંક જાડા અક્ષરો લખાય છે સ ક આ ત્રણ વસ્તુ તમને ખ્યાલ આવે એટલે આપણા ધોરણ આઠની અંદર ખ્યાલ છે કે જો અહીંયા વાય હોય તોય ભલે ઝેડ હોય તો ભલે ટી હોય તોય ભલે પી હોય તોય ભલે કોઈ પણ એબિસિટીનો અક્ષર હોય એને આપણે છલ કહેવાય છલની માથે હોય એને ઘા કહેવાય છલની બાજુમાં હોય એને સહગુણા કહેવાય અને ઘણીવાર તમને એવો પણ પ્રશ્ન કરે કે આ એક્સ છે એનો સહગણક શું થાય તો આપણને ખબર છે અહીં ક્યાંય નથી આપ્યું આંકડો નથી આપ્યો તો કાંઈ ન હોય તો શું હોય એક તો રહેલો હોય છે હું વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો જે કાંઈ હું બોલું છું એ તમારે ધ્યાનથી સમજવાનું છે એવું લાગે તો લખતું જવાનું તમારા પાઠ શરૂ કરો એની અંદર પહેલાં શરૂઆતમાં તમને ખ્યાલ આવે કે જો આ એક છે એનો સહગણક પૂછ્યો હોય તો કે એક ઘાત તો કોઈપણની ઘાત માથે કેટલી હોય એક તો હોય કેટલી હોય એક તો હોય જ તે એક આપણે લખતા નથી પણ ઘાત એક હોય હવે આ સલ કોને કહેવાય તો તમને ખ્યાલ આવ્યો અહીંયા કોઈ પણ અક્ષર હોય વાય જેડ એક્સ પી ટી તો એને સલ કહેવાય એની સલની બાજુમાં હોય એને સહગુણક કહેવાય એની માથે હોય ઘાત કહેવાય બે હોય તો બે ઘાત ત્રણ હોય તો ત્રણ ઘાત કહેવાય હવે એક પદ જોઈએ બેઝિક પદાવલી તો કે બેઝિક પદાવલી એ સલ સલ અને અસલનો સરવાળો બાદબાકી ગુણાકાર કે ભાંગાકાર ક્રિયા અને સંકેત વડે મળે છે તો તમને ખ્યાલ આવે છે કે કોઈ પણ બેઝિક પદાવલી હોય તો એ સરવાળો હોય બાદ બાકી હોય ગુણાકાર હોય કે ભાંગાકાર હોય એના સ્વરૂપમાં દર્શાવેલી હોય હું તમને એમ કહું કે અહીં ટુ એક્સ છે ટુએ તો આ એક પદ શું પણ એની સાથે કોઈ પણ સરવાળાની નિશાનીથી બીજું પદ લખવામાં આવે ટુ એક્સ વત્તા ટુ એક્સ તો બે પદ બેના એક આ પદ બેનું એક આ પદ બીનું તો એને શું કહેવાય દ્વિપદ કહેવાય બે પદ એટલે દ્વિપદી બહુપદી પદી કેવી છે દ્વિપદી ત્રિપદી એમ કહીને એક પદીવાળું કહે તો કે આ તો કે એવું અહીંયા નિશાની તમારે બદલતી જતી હોય છે કોઈ પણ ભાંગાકારની ક્રિયા હોય અથવા બાદ બાકી હોય ગુણાકાર હોય બરાબર તો આપણે ખ્યાલ હશે સરવાળા માઇનસ પદોથી જોડેલું હોય અને પદ છૂટવું પડે તો એવી રીતે બીજું પદ એ આમ કે વધતા એક્સ ભાંગ્યા બે ટુ એક્સ વધતા એક્સના છેદમાં બે આ ભાંગાકારનો નિયમ અલગવું પડે ગુણાકારનો જો વિદ્યાર્થી મિત્રો કે બેઝિક પદાવલી એ સલ અને અસલનો સરવાળો બાદ બાકી ગુણાકાર કે ભાંગાકારની ક્રિયાના સંકેતમાં મળે છે તો કોઈ પણ બેઝિક પદાવલી હોય તો એ ઉદાહરણો પણ તમને પહેલાં છે સરવાળાની ક્રિયા છે બાદબાકીની છે ગુણાકારની છે ભાંગાકારની ક્રિયા છે પણ મેં તમને કીધું એક પદ હોય તો એક પદ બે પદ હોય તો દ્વિપદ ત્રણ પદ હોય તો ત્રિપદ અને આગળ ચાર પદ હોય તો એને બહુપદી કહેવાય શું કહેવાય બહુપદી એક સલ બહુપદી શું કીધું એક સલ બહુપદી તો કે જેની અંદર એક જ હોય એને એક સર બહુપદી બહુપદીની घात બહુપદીની બહુપદીની સ્વરૂપમાં લખેલી હોય ત્યારે પ્રથમ પદ અગ્રપદ અને તેમના સરનો ઘાત એ બહુપદીની ઘાત કહેવાય છે તો મેં તમને હમણાં કીધું હતું કે ટૂંકમાં કે જેને સરની માથે જેટલી ઘાત હોય એ મોટા મોટી ઘાત જોઈ લેવાની તો આ કોષ્ટકમાં વધારે ખ્યાલ આવશે તમને કે શૂન્ય બહુપદી કોને કહેવાય તો કે અસળ અસળ બહુપદી જીરો ને શૂન્ય બહુપદી કહેવાય વ્યાપક સ્વરૂપે જો જીરો છે તો એને શૂન્ય બહુપદી એને અવિખ્યાત ઘાત એનો હોય નહીં અસળ બહુપદી અસળ બહુપદી એટલે કે કોઈ પણ સંખ્યા હોય અસળ એટલે કોઈ પણ ત્રણ ચાર પાંચ જે બહુપદીની ઘાત જીરો હોય તે બહુપદીને અસળ બહુપદી કહેવાય શું કહેવાય અસળ બહુપદી કહેવાય તો કે જીરો છે વ્યાખ્યાત પદ એનું બરાબર જો આ સાત છે આ બધી કેવી અને ઘાત કેવી હોય અસળ બહુપદીને તે કોઈ પણ સલ પદ પદ જ કહેવાય પણ એ એની ઘાત કેવી હોય છે અહીંયા જીરો ઘાત હોય કેવી હોય જીરો જો મેં તમને કીધું એક ઘાત હોય પણ અહીંયામાં કીધું હતું સલમાં કીધું હતું એક ઘાત બહુપદી એટલે એને સુરેખ પણ કહેવાય જેની એક ઘાત હોય એને શું કહેવાય સુરેખ પણ કહેવાય પણ એની ઘાત કેટલામાં હોય સુરેખને એક જ હોય જો અહીં ઘાતનો નિયમ આમાં જીરો હોય આમાં અવિખ્યાત હોય એમાં કંઈ હોય નહીં જો આ એક્સ પાંચ એક્સ માઇનસ બે આમાં ઘાત કેટલી છે એક્સની એક બીજું એક ઉદાહરણ આપ્યું સાત એક્સ વત્તા ત્રણ ઘાત કેટલી છે તો દ્વિઘાત જોવા બહુપદી નથી પૂછતા ઘાતનું વર્ગીકરણ કે દ્વિઘાત કોને કહેવાય તો કે જેને બે ઘાત હોય વધુમાં વધુ બહુપદીની અંદર કેટલી ઘાત હોય દ્વિઘાત તમને આવું પૂછ્યું હોય એક ઉદાહરણ લખી દઉં કે ટુ એક્સનો નો ઘન વત્તા એક્સનો નો વત્તા સાત આ આખી બહુપદી છે તો તમને એમાં પૂછ્યું હોય આપેલી બહુપદીની અંદર ઘાત જણાવો શું કીધું હોય ઘાત જણાવો તો તમે તો ઘણા તો એમ કે બે ને ત્રણ એવો ન આવે તો આ બહુપદીની અંદર મોટા મોટી ઘાત કેટલી છે ત્રણ છે કેટલી છે ત્રણ તો કે આપેલી બહુપદીની ઘાત છે ત્રણ પછી આ નો ઝોન જે આપેલી બહુપદી હોય એની અંદર મોટા મોટી ઘાત કેટલી છે ત્રણ તો કે આપેલી બહુપદીની અંદર ઘાત કેટલી છે ત્રણ આપે પછી ઘણી એમ કહીએ કે આ બહુપદીની અંદર એક પદી દ્વિપદી કે ત્રિપદી છે તો તમને ખબર છે આની અંદર કેટલા પદ આપેલા છે ત્રણ એક બે અને ત્રણ તો કે આપણે ત્રિપદી કહેવાય ખાસ યાદ રાખજો કે આપેલી બહુ પદી એક પદી છે બે પદી છે કે ત્રણ પદ તો કે ત્રણ પદ કેમ એક બે ત્રણ કેમ કે આ બે પદ એનાથી જોડાણા પ્લસથી આ બે પદ પ્લસથી એટલે આ એક પદ એક પદા અને એક પદા એટલે ત્રણ પદ થાય આવું પણ વર્ગીકરણ કરવાનું કે તમને પણ એમ કે ત્રિઘાતવાળા પદ જણાઓ તો કે ત્રિઘાત એટલે આ બહુપદી મોટા મોટી ઘાત કેટલી છે 3 હજી એકવાર 3y નો ઘન + y² + y આપેલી બહુપદી ની અંદર ઘાત જણાઓ તો મોટા મોટી ઘાત કેટલી છે 3 આપેલી બહુપદી કઈ કઈ છે તો કે ત્રિપદી ઘણી વાર એમ પૂછે કે ત્રણ વાય ઘન આ પદ છે ત્યાં લખી દઉં તમને વાય એ શું છે સલ છે શું છે સલ ત્રણ સી ઉપર ઘાત છે ને આ સી સ તો વાયનો સહગુણ કીધો વાય ઘનનો સહગુણ કીધો હોય તો કેટલો આવે ત્રણ આ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો આવા પ્રશ્નો પૂછાય ને આગળ સ્વાધ્યાયમાં આવશે તો ત્રિખાત બહુપદી જે બહુપદીની ખાત ત્રણ હોય તે બહુપદીની ખાત ત્રિપદી કહેવાય જો એ બધા ઉદાહરણ આપેલા ત્રણ એક્સનો ઘન માઇનસ પાંચ એક્સનો વર્ગ વધતા ત્રણ એક્સ માઇનસ તો આની અંદર ત્રણ જ ઘાત છે મોટા મોટી તો આને શું કહેવાય ત્રિખાત શું કહેવાય ત્રિઘાત કહેવાય તો વિદ્યાર્થી મિત્રો શૂન્ય બહુપદી તો જેનું ઉદાહરણ કાંઈ હોય નહીં અસળ બહુપદી તો આપને ખબર છે કે કોઈ પણ અસળ બહુ પદે એટલે સંખ્યાવાળું પદ લઈ તો એને એક ઘાતવાળું તો આપણે ખબર છે સુરેખ પણ કહેવાય એક ઘાત દ્વિઘાત જેની અંદર મોટા મોટી ઘાત કેટલી હોય બે ત્રિઘાત મોટા મોટી કેટલી ઘાત હોવી જોઈએ ત્રણ તો તમને ખ્યાલ આવશે કે સલ કોને કહેવાય સહગુણક કોને કહેવાય અને ઘાત કોને કહેવાય એ ત્રણ વસ્તુ ખ્યાલ હોવો જોઈએ અને પછી બીજું કે તમને એમ કીધું હોય કે હવે બે ત્રણ ઉદાહરણ આપ્યા હોય એક્સ વાય નો સ્કવેર વધતા બે ત્રણ વાય નું ઘણ વત્તા વાય વત્તા ત્રણ તો કે આ બધાય બહુપદી આપેલી છે તમારે તમને કીધું હોય કે વર્ગીકરણ કરો એક એક બહુ એક પદવી વાળી બહુપદીનું તો કે આમાંથી કોણ આવે આ એક કેમ એની અંદર એક બહુ પછી એમ કીધું દ્વિપદી તો કે આ દ્વિપદી બહુપદી આ ત્રિપદી તો બધાને કોષ્ટક બનાવીને તમારે વર્ગીકરણ કરવું પડે કેમ કે આની અંદર ત્રણ પદ આવે એટલે ત્રિ બહુપદી કહેવાય ઘાતનું નથી પૂછ્યું ઘાતનું પૂછ્યું હોય તો એ ત્રણ ઘાત છે હવે ઘણી વાર પ્રશ્નો આપણે જે સ્વાધ્યાય બે પોઈન્ટ એકની અંદર આવું પણ આવશે એક સલવાળી બહુપદી લખો તો હમ એક ઉદાહરણ આપું તમને અહીંયા બે એક્સ નો ઘન વત્તા વાય વત્તા બે પછી એક્સ નો ઘન બે એક્સ નો ઘન ઘન એટલે ત્રણ ઘાત થાય અને બે આ બે બહુપદી છે એમાંથી એક્સલવાળી બહુપદી કઈ છે પ્રશ્ન ધ્યાનથી સાંભળજો એક સલવાળી બહુપદી બે એક મને જવાબ આપી શકો છો બે માંથી એક સરવાળું બહુપદી છે એક્સલ હોય એવું હું બોલો સલ તો કે આ બહુપદી ની અંદર સલ એક હોય એવું કેવું તો કે આ બહુપદી છે કે એની અંદર એક્સ છે આની અંદર વાય તો વાય અને એક્સ તો બે સલ થઈ ગયા થઈ ગયા ને તો તમને એમ થતું હોય સાહેબ આને શું કહેવાય એક સલ કહેવાય કે દ્વિસલ ટુ એક્સનો સ્ક્વેર વધતા એક્સ વત્તા બે તો આ એક વાળી છે ભલે એક્સ અને એક્સ બે નો કહેવાય સલ એટલે આ એક્સનો એક્સ છે એટલે એને સલ જ કહેવાય શું કહેવાય સલ એક જ છે કયું છે એક્સ એમાં હજી બીજું એડ કર્યું હતું વાય તો એ દ્વિસલવાળી બહુપદી થઈ જાત કેવી થઈ જાત દ્વિસલવાળી બહુપદી થઈ જાત એટલે વિદ્યાર્થી મિત્રો જેમ જેમ આપણે સ્વાધ્યાય ચાલશે એમ વધારે ખ્યાલ આવતો જાય પણ મેં તમને પહેલાં કીધું એમ બેઝિક ખાસ ધ્યાન રાખવાનું ઘાત કોને કહેવાય સહગુણક કોને કહેવાય સલ કોને કહેવાય સલ તમને ખબર છે એબીસીટીનો અક્ષર મૂળાક્ષર આવતો હોય પી એક્સ આર કોઈ પણ ઝેડ એને છલ કહેવાય માથે હોય એને ઘાત કહેવાય શૂન્ય બહુપદી અસળ બહુપદી કે અસળ એટલે સલ સંખ્યા આવતી હોય એ ઉદાહરણ તમને આપેલા જ છે અસળ બહુપદીનું છે આ સુરેખ બહુપદીનું છે ત્રિઘાત બહુપદીનું જેની અંદર ત્રણ ઘાત આપેલું હોય બે ઘાત ત્રણ ઘાત આપ્યો હોય ત્રિઘાત બે ઘાત આપ્યો ને દ્વિઘાત કહેવાય દ્વિઘાત બહુપદીને પૂછ્યું દ્વિ બહુપદી નથી પૂછ્યું ત્રિ દ્વિઘાત એમ પૂછેલું છે તો વિદ્યાર્થી મિત્રો આ આ કોષ્ટક તમે લખી જ નાખજો પાકી નોટમાં એટલે વધારે ખ્યાલ આવે બરાબર ઉદાહરણો સાથે તમારા લખી નાખજો Thank you.